साबरकांठाના હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં મનોદિવ્યાંગ બાળકોની સંસ્થા આવેલી છે, જ્યાં કોઈ પરિવારમાં જન્મેલા મનોદિવ્યાંગ બાળકને અહીં પોતાના ઘરની જેમ પ્રેમ આપીને રાખવામાં આવે છે। આ ઉપરાંત બોલવામાં થતી તકલીફવાળા બાળકોને સ્પીચ થેરાપી પણ કરાવવામાં આવે છે। આ ઉપરાંત અહીં અનેક અભ્યાસક્રમના અભ્યાસ તથા રમતગમત માટે પણ આ બાળકોને તૈયાર કરવામાં આવે છે। આ સંસ્થા કોઈ સરકારી ગ્રાન્ટ પર નહીં, પરંતુ માત્ર દાતાઓના દાન થકી ચાલે છે। અહીં હાલ 138 જેટલા માનસિક દિવ્યાંગ બાળકો છે। અનેક થેરાપીઓના પગલે જરૂરિયાત પ્રમાણે આ બાળકોની સારવાર કરવામાં પણ આવે છે। આ સંસ્થામાં અન્ય રાજ્યોમાંથી પણ બાળકોને મૂકવામાં આવ્યા છે, મારા દ્વારા કરવામાં આવે છે। એ સિવાય કોઈ અહીંયાથી બાળકોને કોઈના પ્રસંગમાં લઈ જાય એ અમારા માટે મોટી મોટિવેશન હોય છે, કેમ કે આ બાળકો વિશે સમાજમાં પણ જાગૃતતા આવી। જનરલી આપણા સમાજમાં આવા બાળકોને ગાંડા અથવા બેરામૂંગા કે ગાંડા બાળકો કહેવામાં આવતા હોય છે, પણ એકચ્યુઅલી આ બાળકો ગાંડા નથી, પણ એમનામાં પણ કુદરતે કંઈક તાકાત આપેલી હોય છે। એ એમનામાં જે પણ શક્તિ રહેલી છે, આમ તો કુદરતે જે એમનામાં ઉણપ મૂકી છે આપણે ભરપાઈ કરી શકીએ એમ નથી, પણ જે પણ એમનીમાં શક્તિઓ પડેલી છે એ શક્તિઓને અમે એને સ્ટેજ આપી કાં તો મેદાનમાં લઈ જઈ અને એને બહાર લાવવાનો પ્રયત્ન કરીએ છીએ। સ્પોર્ટ્સનું કહું તો અહીંયાથી આ સંસ્થામાંથી 2013માં 3 બાળકો ઓસ્ટ્રેલિયા મુકામે વિવિધ રમતોમાં રમવા ગયેલા છે। 2019માં અહીંનો એક બાળક અબુધાબી જઈ આવેલો છે, અને હમણાં જસ્ટ 2023માં આપણા હિંમતનગરનો જ વતની છાપડિયાનો એ બાળક જર્મનીના બર્લિન મુકામે ગુજરાતની ટીમમાંથી ભારતની ટીમમાં પ્રતિનિધિત્વ કરી અને જર્મનીના બર્લિન શહેરમાં જઈ આવ્યો અને ખૂબ જ સારો દેખાવ કર્યો, જેનો એરપોર્ટ ઉપર જોરદાર સરઘસ કાઢવામાં આવ્યું હતું। ટૂંકમાં કહેવાનો મતલબ કે આ બાળકોને સમાજ સ્વીકારે એવો અમારો પ્રયત્ન હોય છે અને સમાજમાં પુનઃસ્થાપન થાય એ પ્રકારનો પ્રયત્ન રહેલો છે। સાબરકાંઠા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા માનસિક દિવ્યાંગ બાળકોની નિવાસી સંસ્થા ચલાવવામાં આવે છે, જે 1/7/1991 એક ભાડાના મકાનમાં આ સંસ્થા ચાલુ કરવામાં આવેલ। સંસ્થાના ટ્રસ્ટી મંડળનો એવો ઠરાવ થયેલ છે કે આપણે એક ફક્ત સેવાકીય સંસ્થા ચાલુ કરવાની છે, જેમાં કોઈ પણ જાતના ભેદભાવ વગર અને કોઈ પણ જાતનો એક રૂપિયો પણ ફી લીધા વગર ચલાવવાની છે, જેથી આજ સુધી કોઈ પણ વાલી જોડેથી એક રૂપિયો પણ લેવામાં આવતો નથી અને કોઈ પણ જાતના ભેદભાવ રાખવામાં આવતા નથી। અને ગુજરાતભરમાંથી બાળકો આવે છે, ગુજરાતના આજુબાજુ રાજ્યો જેવા કે રાજસ્થાન છે, મહારાષ્ટ્ર છે, ત્યાંથી પણ બાળકો એડમિશન માટે આવે છે।